विद्यार्थी मित्रों, अगाऊ आपणे જોઈ ગયા કે જે તાપ ધાતુ કર્મવિધિ હતી, આ તાપ ધાતુ કર્મવિધિને આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતો હતા, જે ઉષ્માગતિ શાસ્ત્રના નિયમો હતા, આ સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડી શકતા હતા તે આપણે તાપ ધાતુ કર્મવિધિઓ જે આગળની પ્રોસેસો જોઈ એની અંદર શીખી ગયા. હવે વાત કરવાની છે આપણે ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની. तो धातु कर्म विधि नी अंदर विद्युत रासायनिक सिद्धांतों कई रीते लागू पड़ता हे तेनी विषे बात करीशुं आजे आपणे. तो ज्यारे द्रावण में अथवा पिघलित अवस्था में ज्यां विद्युत रासायनिक सिद्धांतों उपयोग हशे, आ विद्युत रासायनिक सिद्धांतों उपयोग क्यारे थशे, तो ज्यारे द्रावण में अथवा पिघलित अवस्था में जे धातु आयन हशे, तो आ पिघलित अवस्था में होय के द्रावण में धातु आयन रहेला होय तो आ धातु आयनों ना रिडक्शन माटे विद्युत रासायनिक सिद्धांतों नो उपयोग थतो हतो. ले अहींया विद्युत रासायनिक सिद्धांत आपणे द्रावण में रहेला धातु आयन माटे वापरी शकीए छीए, अने पिघली स्थिति में रहेला धातु आयन होय एमनो रिडक्शन करवू होय त्यारे विद्युत रासायनिक सिद्धांतो उपयोग करवामां आवतो हतो. विद्युत विभाजन द्वारा अथवा अहींया जे रिडक्शन नी प्रक्रिया करवामां आवशे एनी अंदर विद्युत विभाजन करवामां आवशे. एनोड अने कैथोड जे विद्युत ध्रुवोनी रचना गोठवी अने विद्युत प्रवाह पसार करी अने जे विद्युत विभाजननी प्रक्रिया थी एना द्वारा अथवा आपणे केटला रिडक्शन करता तत्वोना उमेरणथी, तो केटला रिडक्शन करता तत्वो एनी अंदर उमेर्यासे अने एनी मददथी रचना करवामां आवती हती, जे रिडक्शन उद्योग करवामां आवतुं हतुं. हवे अहींया जे गिब्सनी मुक्त ऊर्जा अने जे विद्युत रासायनिक जे आपणे कहीए पोस्ट पोटेन्शियल એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છીએ, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ બરાબર માઇનસ એનએફ ઈ સ્ટાન્ડર્ડ. અહીંયા જે ડેલ્ટા જી કહીએ ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર, એન એમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ફેરાડે અચળાંક, અને જે વિદ્યુત ધ્રુવ લીધે હશે એનો જે આપણે કહીએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય હશે ઈ સ્ટાન્ડર્ડ. હવે એની અંદર જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હતી, એલ્યુમિનિયમ ને એવી બધી ધાતુઓ કહીએ, તો જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હતી, તો આવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હશે તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કહીએ, તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્યો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો મળતા હતા એ વધુ ઋણ મળતા હતા, અને વધુ ઋણ મળતા હતા એટલે એમનું રિડક્શન કરવું કેવું પડતું હતું, મુશ્કેલ પડતું હતું. એટલે ફરીથી જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હતી, આ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ મળતા હતા, વધુ ઋણ મળતા હોય તો એનું રિડક્શન કરવું મુશ્કેલ હશે. તો આવા સમયે જે આપણે કહીએ જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે એનું મૂલ્ય, જે અંદર અનુક્રમે બે વિદ્યુત ધ્રુવો લીધા હોય તો એનો ધન તફાવત થાય અને એના કારણે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે, ઋણ મળે, એવું શક્ય બને તો એવા વખતે આપણે રિડક્શન કરાવી શકીએ છીએ. અને જે ધાતુ આયનના દ્રાવણમાંથી જે ધાતુને બહાર નીકાળવાની એ શક્ય બનશે, દાખલા તરીકે કોપર સલ્ફેટ હોય અને એની અંદર આયર્નનું ઉમેરેલું હોય, તો અહીંયા કોપર સલ્ફેટ હશે કેથોડ ઉપર જે કહીએ સીયુ સોલિડ રૂપે જમા થાય અને આય એફઈ ટુ પ્લસ એની જગ્યાએ જશે. પણ આ ફેરફાર તે અમે ત્યારે કરાવી શક્યો કે જ્યારે અહીંયા પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય હશે એ તમારે ધન થાય, ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું બનતું હશે, ઋણ થાય, તો આ પ્રકારનું રિડક્શન એની અંદર કરાવી શકતા. કેટલીક વાર એની અંદર અભિભા પદાર્થ ઉમેરી અને તાપમાન નીચું લાવી અને પણ આ રીતે પ્રક્રિયા રિડક્શનની આપણે કરાવી શકતા હતા. તો આવું જ એક વિદ્યુત રાસાયણિક જે રિડક્શન કહીએ આપણે, એલ્યુમિનાનું આપણે જે રિડક્શન કરી અને એલ્યુમિનિયમ મેળવતા હતા એના વિશે માહિતી મેળવીશું. એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેનો વિદ્યુત વિભાજન કોષ આપેલો છે. આ એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેનો વિદ્યુત વિભાજન કોષ હોલ હેરોલ્ડ પ્રક્રમ તરીકે પણ ઓળખાય છે. હવે આની અંદર એલ્યુમિનિયમની નિષ્કર્ષણની જે ધાતુ કર્મ વિધિ હશે તો એની અંદર એલ્યુમિનાનું જે રિડક્શન કરવું હશે, તો એલ્યુમિનાનું રિડક્શન કરવા માટે આ પ્રકારના વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ થતો હતો, જે હોલ હેરોલ્ડ પ્રક્રમ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. હવે આની અંદર કઈ રીતે એની અંદર રચના લેવામાં આવે છે, શું ગોઠવણી કરેલી હોય છે, તો ખાસ તો જે એઆર 403 હતું, જે આપણે કહીએ પિગલિત એલ્યુમિના,
આ એલ્યુમિનિયાની અંદર જે આપણે કહીએ ક્રાયોલાઇટ, ક્રાયોલાઇટ જે હતો Na3AlF6, બીજું કહીએ એની અંદર Cf2, આવા પદાર્થો જે કહીએ તો તાપમાન જે ગલન બિંદુ હતો આ ગલન બિંદુ નીચું લાવવા માટે Na3AlF6CF2 જેવા પદાર્થો ઉમેરવામાં આવતા હતા. હવે આ પદાર્થો ઉમેરવા પાછળનું કારણ કે જે એલ્યુમિનિયમ હતો એનું ગલન બિંદુ ઘણું ઊંચું હતું, એટલે કે તમારે એલ્યુમિનિયમને પિકલી સ્થિતિમાં લાવવું હોય તો એના માટે તાપમાન ઘણું ઊંચું આપવું પડે, અને આટલું ઊંચું ટેમ્પરેચર આપવું હોય તો એ માટે કેટલીક બળતણની ઊર્જાની વધુ જરૂર પડતી હતી. પરંતુ હોલ હેરાઉતે પ્રકરણ શોધી કાઢ્યો કે જો એલ્યુમિનિયમની અંદર Na3AlF6 ક્રાયોલાઇટ ઉમેરવામાં આવે કે જે CF2 ઉમેરવામાં આવે તો આના કારણે જે પિકલીતનું જે મિશ્રણ હશે જેને મેટ્રિક્સ કહેવાય છે, તો આ મેટ્રિક્સનું ગલન બિંદુ કેવું આવતું હતું? નીચું આવતું હતું. અને ગલન બિંદુ નીચું આવતું હતું તો પિકલી સ્વરૂપમાં આપણને મળશે, અને પિકલી સ્વરૂપમાં મળતું હતું તો પછી આપણે એનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરાવી શકતા હતા. તો અહીંયા જે વિદ્યુત વિભાજન કોષ લીધેલો છે એની અંદર, તો એની અંદર ખાસ કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર લેવામાં આવશે. આ કાર્બનના પડવાળું જે સ્ટીલનું પાત્ર હશે તો આ કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર કેથોડ તરીકે, ગ્રેફાઇટના જે સળિયા ગોઠવેલા છે કોપરના ક્લેમ્પ સાથે જોડી તો આ ગ્રેફાઇટના સળિયા છે અહીંયા એનોડ તરીકે વર્તતા હશે, અને જે અહીંયા જે મિશ્રણ લેવામાં આવેલું છે આ મિશ્રણ હશે પિગલિત Al2O3 અને Na3AlF6 નું મિશ્રણ જે કહેવાશે મેટ્રિક્સ તરીકે ઓળખતા હતા, તો આનું મિશ્રણ લેવામાં આવતું હતું. હવે જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે તો જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થવાના કારણે આપણને કેથોડ ઉપર, એટલે કે જે અહીંયા કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર હતું તો એ કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ પિગલી સ્વરૂપમાં છૂટી પડતી હતી, અને પિગલી સ્વરૂપમાં અહીંયા જે એલ્યુમિનિયમ છૂટું પડશે અહીંયાથી આપણે બહાર એને નિષ્કર્ષણ કરીને મેળવી શકતા હતા. અને જે કાર્બન જે પ્રક્રિયા હતી, ગ્રેફાઇટ જે એનોડ ઉપર હતી કેથોડ ઉપર હતું, એની અંદર પ્રક્રિયા થશે, કેથોડ ઉપર Al3+ હશે, 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમમાં ફેરવાશે, એનોડ ઉપર જે કાર્બનનો એનોડ લીધેલો હતો એ કાર્બન હશે ઓક્સિજન જે પિગલી સ્વરૂપમાં હતું 2-, એના જોડે પ્રક્રિયા કરી CO અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, બીજો કાર્બન હશે વધુ પ્રમાણમાં ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી CO2 અને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરે. અર્થાત કે અહીંયા કાર્બનનો જે એનોડ હતો, આ કાર્બનનો એનોડ Al2O3 ના મિશ્રણમાં જે ઓક્સિજન હશે એ ઓક્સિજન જે પિગલી સ્વરૂપમાં હતો આ પિગલી સ્વરૂપમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને અનુક્રમે કાર્બન મોનોક્સાઇડ પણ બનાવી શકે અને કાર્બન ડાયોક્સાઇડ પણ બનાવી શકતો હતો, પરંતુ કેથોડ ઉપર આપણને એલ્યુમિનિયમ જે કહીએ પિગલી સ્વરૂપમાં છૂટી પડેલી જોવા મળતી હતી. અને આ રીતે આપણે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરાવી શકતા હતા. ફરીથી એક વાર આખીની રચનામાં શું લીધું હતું? કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર લીધું. અહીંયા કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર કેથોડ તરીકે, કાર્બનના સળિયા જે કહેવાય ગ્રેફાઇટના સળિયા એ એનોડ તરીકે જે કોપરના ક્લેમ્પ તરીકે આ રીતે જોડેલા હશે, અને અહીંયા જે મિશ્રણ લેવાના છે તે પિગલિત Al2O3 Na3AlF6 જે ક્રાયોલાઇટ કહેતા હતા એનું લીધેલું, અને ક્રાયોલાઇટ ઉપેરવાનું એટલું જ કારણ હતું જે મેટ્રિક્સ કહેવાશે મેટ્રિક્સનું ગલન બિંદુ નીચું લાવશે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે ગ્રેફાઇટના એનોડ લીધેલા છે એટલે કે કાર્બનના જ કહી શકાય, એ સમય જતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાના કારણે તો આ જે આપણે એનોડ લેતા હતા એ સમય જતા ખવાઈ જતા હતા, એટલે કે એની પ્રક્રિયા થવાના કારણે બદલવા પડતા હતા, એ પણ આની અંદર એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આપણે વાત કરીએ કે એલ્યુમિનિયમના નિષ્કર્ષણની અંદર જે ઓક્સિજન હતો પિગલી સ્વરૂપમાં એ એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરતો હતો, તો આ જે કાર્બન હતો એ સમય જતાં ખવાઈ જતો હતો. એક અંદાજ મુજબ 1 કિલોગ્રામ જેટલું એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું હોય તો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે આશરે 0.5 કિલોગ્રામ જેટલો કાર્બન જે હશે એનોડમાં જે કાર્બન લીધેલો હતો એ આની અંદર વપરાતો હતો. તો આ પણ એક ખાસ ધ્યાનમાં લેવા જેવો મુદ્દો, આંકડાકીય કોઈ એમસીક્યુની અંદર પૂરો પ્રશ્ન પૂછી શકાય. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું હોય ત્યારે 0.5 કિલોગ્રામ કાર્બન એના અંદર વપરાશે, આટલી નિપજ એલ્યુમિનિયમની મેળવવા માટે. હવે એક નાનો ટોપિક છે
निम्न कक्षानी अयस्क अने भंगारमांथी कॉपरनी प्राप्ति। तो जे निम्न कक्षानी अयस्क से अने जे भंगार होय बधो एमांथी जे कॉपरनी प्राप्ति करवी होय तो एना माटे उपयोग थतो हतो जल धातु कर्मविधिनो। आ जल धातु कर्मविधिनी अंदर प्रक्षालन करवामां आवतुं हतुं, એસિડ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરી પ્રક્ષાલનની પ્રક્રિયા કરવામાં આવતી હતી। એટલે અહીંયા જે નિમ્ન કક્ષાની કોપરની કોઈ અયસ્ક હોય, કોઈ ભંગાર મળી આવેલો હોય, એમાંથી જો કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો એના માટે જલ ધાતુ કર્મવિધિનો ઉપયોગ થાય છે। એટલે કે અહીંયા એક ટાઈપનું પ્રક્ષાલન જ હતું, પણ એસિડ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને પ્રક્ષાલન કરવામાં આવતું હતું। એની અંદર શું કરવામાં આવતું હતું તો CO2 પ્લસ નો ભંગાર ધરાવતું જે દ્રાવણ હશે એની અંદર લોખંડનો ભંગાર બીજો ઉમેરવામાં આવશે, હાઇડ્રોજન વાયુ પસાર કરતા હતા ત્યારે જે CO2 પ્લસ નો ભંગાર ધરાવતું દ્રાવણ હશે અને હાઇડ્રોજન વાયુ પસાર કરવાથી CO2 પ્લસ CO સોલિડમાં ફેરવાશે અને જે H2 હતું એ H પ્લસ રૂપે મુક્ત થશે। એટલે આ રીતે એની અંદરથી આપણે કોપરનું પણ નિષ્કર્ષણ કરી શકતા હતા જલ ધાતુ કર્મ વિધિથી। કોપરનો આપણે ભંગારમાંથી કેવી રીતે કોપર મેળવવું એના માટે એક નાની થિયરી હતી। અહીંયા ખાસ શબ્દ જલ ધાતુ કર્મ વિધિ સેનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલી વસ્તુ જ યાદ રાખવાની રહેશે।